વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખોરાક ક્યાંથી મળે છે બરાબર આગલી વિડીયોમાં આપણે જોઈ ગયા. હવે પછીની વિડીયોમાં આપણે આગળનો પાઠ ભણીશું. આપણે શું જોયું બરાબર આજ સુધીમાં? આપણે જોયું કે ખોરાક ક્યાંથી મળે છે, ખોરાકની વિવિધતા જોઈ બરાબર. હવે આપણે જોઈશું ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોતો. તો કોષ્ટક 1.2માં યાદી કરેલા ઘટકોના સ્ત્રોત વિશે અંદાજ લગાડવો આપણા માટે કદાચ સરળ છે, કેમ કે ફળો અને શાકભાજીઓ આપણને શામાંથી મળે છે? તો વનસ્પતિમાંથી જ ને. ચોખા અને ઘઉંના સ્ત્રોત કયા છે? તો ચોખા અને ઘઉંના સ્ત્રોત કયા છે? તો ડાંગર અને ઘઉંના ખેતરના પાકની હરોળો તમે જોઈ જશે તો એ ઘઉં અને ચોખાનો મુખ્ય સ્ત્રોત છે. અને પછી કેટલાક ખાદ્ય પદાર્થો જેવા કે ઈંડા, માંસ, મરઘી, ઝીંગા, માછલી વગેરે આપણને ક્યાંથી મળે છે? તો પ્રાણીઓમાંથી મળી રહે છે. ત્યાર પછી પ્રવૃત્તિ 3, આપણે અગાઉ નોંધેલા ખાદ્ય સામગ્રીને લઈ તેના ઘટકો, તેના સ્ત્રોત એટલે કે તે શામાંથી મળી આવે છે તે શોધી કાઢીએ. કોષ્ટક 1.3માં કેટલાક ઉદાહરણો દર્શાવેલા છે, તેની ખાલી જગ્યા ભરો અને બીજા કેટલાક ઉદાહરણો યાદીમાં નોંધો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ, કે ઘટકો અને તેના સ્ત્રોતો ખાદ્ય સામગ્રી પદાર્થોની બનાવટમાં વપરાતા ઘટકો અને તેના સ્ત્રોતનો અહીંયા કોષ્ટક આપેલો છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો ઇડલી. તો ઇડલી બનાવવા માટે કયા ઘટકોનો ઉપયોગ થાય છે? તો ચોખા, અડદની દાળ, મીઠું, પાણી બરાબર. તો ચોખા એનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો વનસ્પતિમાંથી મળી આવે છે. અડદ અને દાળ તો વનસ્પતિમાંથી. મીઠું તો દરિયાના પાણીમાંથી. પાણી તો કુદરતી વરસાદમાંથી. ચિકન કરી તો મરઘી, એમાં કયા ઘટકો રહેલા છે? તો મરઘી, મસાલા, તેલ, ઘી. તો મરઘી આપણને ક્યાંથી મળી રહ્યા છે? મુખ્ય સ્ત્રોત શું છે? તો પ્રાણી. મસાલા ક્યાંથી મળી રહ્યા છે? મુખ્ય સ્ત્રોત શું છે? તો વનસ્પતિ. તેલ, ઘી, તો એનો મુખ્ય સ્ત્રોત છે વનસ્પતિ. પ્રાણી, પાણી, એનો મુખ્ય સ્ત્રોત કુદરતી વરસાદ. નદી, કુવા. ખીર, તો ખીરમાં મુખ્ય ઘટક કયું રહેલું છે? તો દૂધ, ચોખા અને ખાંડ. દૂધ આપણને ક્યાંથી મળી રહે છે? તો પ્રાણીમાંથી. ચોખા વનસ્પતિમાંથી અને ખાંડ વનસ્પતિ એટલે કે શેરડીમાંથી. ત્યાર પછી આપણે જોઈએ પ્રવૃત્તિ 3 પરથી આપણે એ તારણ પર આવી શકીએ કે વનસ્પતિ અનાજ, ધાન્યો, શાકભાજી, ફળો જેવા ખાદ્ય પદાર્થોની સામગ્રીનો સ્ત્રોત છે. પ્રાણીઓ આપણને દૂધ, માંસની પેદાશ તથા ઈંડા આપે છે. ગાય, બકરી, ભેંસ એ કેટલાક સામાન્ય પ્રાણીઓ છે કે જે આપણને દૂધ આપે છે. દૂધ તથા દૂધના ઉત્પાદનો જેવા કે એટલે કે દૂધમાંથી કઈ ઉત્પાદન થાય છે? તો માખણ, મલાઈ, ચીઝ અને દહીં દુનિયામાં બધે જ વપરાય છે. શું તમે દૂધ આપતા બીજા કેટલાક પ્રાણીઓના નામ આપી શકો? જો અહીંયા આપેલા છે ગાય, બકરી, ભેંસ, ઊંટ બરાબર. આમાંથી આપણને દૂધ મળી રહે છે. ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણીજ પેદાશો. વનસ્પતિ આપણા ખોરાકનો એક સ્ત્રોત છે. વનસ્પતિના કયા ભાગ આપણે ખોરાક તરીકે વાપરીએ છીએ હવે આપણે વિચારવાનું છે બરાબર. તો આપણે ઘણા પાંદડાવાળા શાકભાજી ખાઈએ છીએ. તમને ખબર છે કયા કયા પાંદડાવાળા શાકભાજી આપણે ખાઈએ છીએ? તો પાલકની ભાજી છે, મેથીની ભાજી છે. એ કેવા શાકભાજી કહેવાય? પાંદડાવાળા. કેટલીક વનસ્પતિના ફળ ખાઈએ છીએ, ધારો કે આપણે જે રીંગણ ખાઈએ છીએ, ભીંડા ખાઈએ છીએ, મરચાં ખાઈએ છીએ, એને વનસ્પતિના ફળ કહેવાય. ક્યારેક મૂળ, તો મૂળ, તો મૂળમાં આપણે કયા શાકભાજીને વનસ્પતિને લઈ શકીએ? તો મૂળા અને ગાજર. તો ક્યારેક પ્રકાંડ,
પ્રકાંડ એટલે કે બટેટા આપણે ખાઈએ છીએ એ એક પ્રકાંડ છે. અને ફૂલ તો કોબી જ છે, ફૂલગોબી છે, ફ્લાવર છે, બરાબર. એ શું કહેવાય? ફૂલ કહેવાય. આપણે ખાઈએ છીએ. શું તમે ભાતના ઓસામણમાં ડૂબાડેલા કોળાના ફૂલને તળીને ખાધા છે? મેં તો નથી ખાધું, બરાબર. આપણે તો ખાઈ જજો, આપણે બધા એને ખાઈશું હવે, પછી ટ્રાય કરીશું, બરાબર. તો આપણે એને શું કરવાનું, એને ભાતનું ઓસામણ લેવાનું, એના અંદર કોળાના ફૂલને તળીને પછી એને ખાવાના. કેટલીક વનસ્પતિના એક કરતાં વધારે ભાગ ખાઈ શકાય તેવા હોય છે. સરસવના બીજમાંથી શું નીકળે છે? તેલ નીકળે છે અને તેના પાંદડા પણ ભાજી તરીકે ખવાય છે. એટલે એક જ વનસ્પતિ છે પણ તેનો ઉપયોગ બે તરીકે થાય છે. શું તમે કેળના વિવિધ ભાગનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનું વિચારી શકો? કોઈ એક જ વનસ્પતિના એક કરતાં વધારે ભાગ ખોરાક તરીકે વપરાતા હોય તેવા ઉદાહરણ તમે લોકો વિચારજો. હવે આપણે જોઈએ કોષ્ટક 1.3માં યાદી કરેલ ખાદ્ય પદાર્થોમાંથી એવી વસ્તુઓ પસંદ કરો કે જેની સામગ્રી વનસ્પતિમાંથી મળતી હોય. વનસ્પતિના કયા ભાગમાંથી મળે છે તેમને ઓળખી ખાદ્ય સામગ્રી અને વનસ્પતિના ભાગને કોષ્ટક 1.4માં દર્શાવવા માટે યાદી કરો. અહીંયા કોષ્ટક આપેલું છે. જો મુખ્ય સ્ત્રોત તરીકે ખોરાક તરીકે વનસ્પતિના ભાગ, એટલે આપણે ખોરાકમાં વનસ્પતિના કયા ભાગનો ઉપયોગ કરીએ છીએ તે, તો રીંગણનું શાક, બરાબર, એ મુખ્ય સ્ત્રોત તરીકે વનસ્પતિ હોય તેવા ખાદ્ય પદાર્થો. તો રીંગણનું શાક આપણે બનાવવું છે, બરાબર. એમાં કઈ કઈ સામગ્રી સ્ત્રોત કે ઘટક વપરાય? તો રીંગણા, બરાબર. એ શું છે? તો વનસ્પતિને કયા ભાગમાંથી તે મળી આવે છે, કે વનસ્પતિનો કયો ભાગ છે? તો એ ફળ છે. મસાલા તરીકે શેનો ઉપયોગ કરીએ છીએ આપણે? એના મરચાંનો, બરાબર. તો મરચાં એ શું છે? ફળ છે. મગફળી, સરસવ, સોયાબીન કે અન્ય કોઈ તેલ, તો એ શેમાંથી મળે છે? કયા ભાગમાંથી મળે છે વનસ્પતિના? તો બીજમાંથી. પછી બીજું છે પાલકની ભાજી, તેમાં કયો ઘટક છે? તે પાલક, બરાબર. તેમાં શેનો ઉપયોગ થાય છે કયા મસાલાનો? તો મસાલા તરીકે હળદર. પછી તેલ, તો હળદર એ શું છે? વનસ્પતિનો કયો ભાગ છે? તો મૂળ છે. તેલ એ કયો ભાગ છે વનસ્પતિનો? તો બીજ છે, બરાબર. હવે પછી આપણે જોઈએ પ્રવૃત્તિ 5. તમારી આજુબાજુ રહેલી અજાણી વનસ્પતિને ક્યારેય આપણે જોઈને ખાવા લાયક સમજીને તેને ચાખવાની કોશિશ ન કરવી, કારણ કે તે કેવી હોઈ શકે છે? ઝેરી હોઈ શકે છે, બરાબર. મગ કે ચણાના સૂકા બીજ લો, થોડી માત્રામાં બીજ લઈ તેને પાણી ભરેલા પાત્રમાં મૂકો અને એક દિવસ રહેવા દો. બીજે દિવસ પાણીને સંપૂર્ણ નિતારી લો અને બીજને પાત્રમાં રહેવા દો. એટલે કે જે આપણે બીજ મગ જે પોળ્યા છે એને રહેવા દેવાના અને પછી તેને ભીના કપડામાં વીંટાળીને બાજુ પર રહેવા દો. પછીના દિવસે તમે જોશો તો તેમાં શું ફેરફાર દેખાશે, બરાબર. તો બીજમાંથી નાના સફેદ ભાગ જેવી રચના વિકાસ પામી હશે. અહીંયા તમે જોઈ શકો છો. આને શું કહેવાય? ફણગાવેલા બીજ કહેવાય કે ફણગાવેલા મગ કહેવાય, અંકુરિત કહેવાય, બરાબર. પછી બીજમાંથી નાના સફેદ ભાગ રચના વિકાસ પામેલી તમને જોવાશે. જોયું ન હોય તો બીજને પાણીથી ધોઈ પાણી નિતારી અને બીજા દિવસ કાપડમાં વીંટાળીને રહેવા દો. પછીના દિવસે જુઓ કે બીજને ફણગા ફૂટ્યા છે કે નહીં. ફણગાવેલા બીજને ધોયા પછી તમે તેને ખાઈ શકો છો અને બાફીને પણ તેનો ઉપયોગ કરી શકો છો, મરી મસાલા નાખીને. ત્યાર પછી છે, આવી રીતે જ આપણે ચણાને પણ પલાળીને પછી તેને એક દિવસ પલાળીને પછી કપડામાં એક દિવસ બાંધીને સવારે આપણે જોઈએ તો તે બીજ પણ અંકુરિત થઈ જાય છે, એટલે કે ફણગી જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે મધમાખીઓ જ્યાં ગણગણતી કરતી હોય છે, પૂરતી હોય તેવો મધપૂડો તમે જોયો છે. મધમાખીઓ પુષ્પો પરથી મધુરસ એકઠો કરે છે.
તેને મધમાં ફેરવે છે અને તેને મધપુડામાં એકઠો કરે છે. વર્ષના ચોક્કસ સમય દરમિયાન જ પુષ્પ અને તેનો મધુરસ મળે છે. આથી માખીઓ તેનો આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરવા માટે મધુરસનો સંગ્રહ કરે છે. જ્યારે આવો મધપુડો જોવા મળે છે ત્યારે આપણને મધમાખીઓ સંગ્રહ કરેલો ખોરાક તેમાંથી મધરૂપે મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ મધપુડો છે. હવે આપણે જોઈએ પ્રાણીઓ શું ખાય છે. બરાબર, તમારી પાસે સંભાળ રાખવા લાયક કોઈ ઢોર એટલે કે પશુ કે પાલતુ પ્રાણી છે? કૂતરો, બિલાડી, ભેંસ કે બકરી, આવા કોઈ પણ પ્રકારના પ્રાણી છે? તો પ્રાણીઓ ખાતા હોય તે ખોરાકથી તમે પરિચિત હશો જ. બીજા પ્રાણીઓના ખોરાક વિશે શું જાણો છો? તમે ક્યારે જોયું છે કે ખિસકોલી, કબૂતર, ગરોળી કે નાના કીટકો પોતાના ખોરાક તરીકે શું ખાય છે? તો ખિસકોલી જે છે એ નાના પાંદડા, કબૂતર જે છે એ ચણ, અનાજ, ગરોળી જે છે એ નાના જીવજંતુ ખાય છે. કોષ્ટક 1.5માં પ્રાણીઓની યાદી આપેલી છે. કેટલાક પ્રાણીઓના ખોરાકની વિગતો પણ આપેલી છે. કોષ્ટકની ખાલી જગ્યા આપણે ભરવાની છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રાણીઓ અને તેના ખોરાક. તો ભેંસ જે છે એ શું ખાય છે? તો ભેંસ જે છે એ ઘાસ, ખોળ, સૂકું ઘાસ, બરાબર, એ ખાય છે. જો અહીંયા જોઈ શકો છો, ઘાસ, ખોળ, સૂકું ઘાસ, અનાજ વગેરે ખાય છે. બિલાડી તો નાના પ્રાણીઓ, પક્ષીઓ અને દૂધ ખાય છે. ઉંદર જે છે તો અનાજ, ફળ, રાંધેલો ખોરાક ખાય છે. સિંહ જે છે, સિંહ શું ખાય છે? તો નાના મોટા પ્રાણીઓનું માંસ. વાઘ જે છે એ નાના મોટા પ્રાણીઓનું માંસ ખાય છે. કરોળીઓ છે એ જીવજંતુ, મચ્છર, પતંગિયા, માખી વગેરેને ખાય છે. કરોળી જે છે એ પણ જીવજંતુ, મચ્છર, પતંગિયા અને માખીને ખાય છે. ગાય જે છે એ ઘાસ, ખોળ, સૂકું ઘાસ, અનાજ વગેરે ખાય છે. મનુષ્ય જે છે એ અનાજ, શાકભાજી, માંસ, મછલી વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પતંગિયું છે તો ફૂલોનો રસ, કાગડો છે તો નાના પ્રાણી, પક્ષી, અનાજ અને ફળ. અન્ય તમારે જાતે લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે કોષ્ટક 1.7. ફરીવાર જુઓ અને નીચે આપેલા પ્રાણીઓના જૂથ બનાવો. બરાબર, પ્રાણીઓ 3 પ્રકારના હોય છે, તૃણાહારીઓ, માંસાહારીઓ અને મિશ્રાહારીઓ. એમાં આપણે જુદા પાડવાના છે કે તૃણાહારી પ્રાણી એ કયા કયા પ્રાણીનો સમાવેશ થાય એના અંદર, માંસાહારીઓમાં કયા કયા પ્રાણીઓનો સમાવેશ થાય અને મિશ્રાહારીઓમાં કયા. તો તૃણાહારી કોને કહેવાય? કે જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિની પેદાશો ખાતા હોય તેવા પ્રાણીઓને તૃણાહારી કહેવાય. અને જે માંસ તરીકે ખોરાકનો ઉપયોગ કરતા હોય, પ્રાણીઓનો ઉપયોગ કરતા હોય તેને માંસાહારી કહેવાય. અને જે વનસ્પતિ તથા પ્રાણીઓને ખાતા હોય તેમને મિશ્રાહારીઓ કહેવાય. તો આપણે જોઈએ તૃણાહારીમાં તો ગાય, ભેંસ, બકરી, હરણ, ઘોડો. તો આ શું ખાય છે? ફક્ત વનસ્પતિની પેદાશો જ ખાય છે એટલા માટે તેને તૃણાહારી કહેવાય. પછી કહેવાય માંસાહારી. તો માંસાહારી જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તેવા, તો સિંહ, વાઘ, દીપડો, મગર, જરક, બરાબર. મિશ્રાહારીઓ જે પ્રાણીનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે અને વનસ્પતિનો પણ. તો એવા પ્રાણીઓ કયા છે? તો કૂતરો, બિલાડી, મનુષ્ય, કાગડો, રીંછ વગેરે. પહેલી એ જાણવા માંગે છે કે કોષ્ટક 1.6 ભરતી વખતે મનુષ્યને કયા સ્થાને મૂકીશું. તો મનુષ્યને આપણે કયા સ્થાને મૂકીશું? તો મિશ્રાહારીમાં, કારણ કે મનુષ્ય માંસ પણ ખાય છે અને વનસ્પતિ પણ ખાય છે.
હવે આપણે જોયું કે આપણે જાણીએ છીએ કે આપણામાં ઘણા લોકો એવા હોય છે કે જે પૂરતો ખોરાક મળતો નથી. દેશમાં ખોરાકનું વધુ ઉત્પાદન થઈ શકે તે માટેના ઉપયોગો આપણે શોધવાની જરૂર છે. એટલું જ નહીં, આ ખોરાક દરેકને સરળતાથી ઉપલબ્ધ થાય તેની ખાતરી પણ કરવી પડશે. એના માટે આપણે વધુમાં વધુ ખેતી કરવી પડશે અને પાણીનો સંગ્રહ કરવો પડશે. આભાર.